नमस्ते बाळको, आजे आपणे धोरण चार विषय आसपास जेमा आजे आपणे पाठ 25 मारो जिल्लो। तो आपणो राज्य गुजरात जे भारत देशनी पश्चिम दिशामां आवेलुं छे, जे आ राज्य एटले के गुजरात राज्य छे ए खूब ज महत्वनुं राज्य छे। आपणा गुजरात राज्यनी पश्चिमे पाकिस्तान देशनी सरहद लागे छे अने अरबी समुद्र पण आवेलो छे। पूर्वमां एटले के पूर्व दिशामां मध्य प्रदेश राज्य, जाणे उत्तर दिशामां राजस्थान राज्य અને દક્ષિણ દિશામાં મહારાષ્ટ્ર રાજ્યની સરહદ છે એ આપણે લાગે છે। ગુજરાત રાજ્યમાં કુલ 33 જિલ્લાઓ આવેલા છે, જેમાં એ 33 જિલ્લાઓમાં આપણે આગળ આપણા જે સુરત જિલ્લો છે તેમના વિશે પણ જોઈ ગયા અને અલગ અલગ જિલ્લાઓ વિશે જે બાળકો વાતો કરતા હતા તે પણ જોઈ ગયા હતા। પરંતુ આજે આપણે આ જે 33 જિલ્લાઓ કયા કયા છે તેમની વાત કરીશું। તો ગુજરાત જિલ્લામાં અને તેમના જે મુખ્ય મથકો છે તેમની યાદી તૈયાર કરો। તો ગુજરાત રાજ્યમાં 33 જિલ્લાઓ છે અને એ જિલ્લાઓ તથા તેમના મુખ્ય મથકોના નામ નીચે પ્રમાણે છે। અહીં જુઓ, જિલ્લાઓ અને મુખ્ય મથકો બંનેના નામ છે આપેલા છે, જે 33 જિલ્લાઓ છે અને તેમના જે મુખ્ય મથકો છે તે તેની સામે અહીં આપેલા છે। તો જુઓ, આપણે 33 જિલ્લાઓના નામ જોઈએ। અમદાવાદ, તો તેમનું મુખ્ય મથક કયું છે? તો કે અમદાવાદ જ છે। જ્યારે અમરેલી, તો અમરેલીનું અમરેલી છે મુખ્ય મથક। અરવલ્લી, અરવલ્લીનું મુખ્ય મથક મોડાસા છે। આણંદ, આણંદનું મુખ્ય મથક આણંદ જ છે। જ્યારે કચ્છ જિલ્લાનું મુખ્ય મથક ભુજ, ખેડા જિલ્લાનું નડિયાદ મથક છે। ગાંધીનગરનું મુખ્ય મથક ગાંધીનગર છે। ગીર સોમનાથનું મુખ્ય મથક વેરાવળ છે। જ્યારે છોટાઉદેપુર જિલ્લાનું છોટાઉદેપુર છે। જામનગર જિલ્લાનું જામનગર મથક છે। જૂનાગઢ જિલ્લાનું મુખ્ય મથક જૂનાગઢ જ છે। જ્યારે ડાંગ જિલ્લાનું મુખ્ય મથક આહવા છે। તાપી જિલ્લાનું મુખ્ય મથક વ્યારા। દાહોદ જિલ્લાનું મુખ્ય મથક તો કે દાહોદ જ છે। જ્યારે દેવભૂમિ દ્વારકા છે, એટલે કે જે આપણે દ્વારકા કહીએ છીએ તેમનું મુખ્ય મથક કયું છે? તો કે ખંભાળિયા। નર્મદા જિલ્લાનું મુખ્ય મથક જે રાજપીપળા છે। નવસારી જિલ્લાનું મુખ્ય મથક છે એ કયું છે? તો કે નવસારી જ છે। પંચમહાલ જિલ્લાનું મુખ્ય મથક ગોધરા। પાટણ જિલ્લાનું મુખ્ય મથક પાટણ જ છે। જ્યારે તે જ રીતે પોરબંદરનું મુખ્ય મથક પોરબંદર જ છે। બનાસકાંઠા જિલ્લાનું જે મુખ્ય મથક છે એ કયું છે? તો કે પાલનપુર છે। બોટાદ જિલ્લાનું મથક છે બોટાદ। ભરૂચ જિલ્લાનું મુખ્ય મથક પણ ભરૂચ જ છે। જ્યારે ભાવનગર જિલ્લાનું પણ મુખ્ય મથક ભાવનગર છે। મહીસાગર જિલ્લાનું મુખ્ય મથક લુણાવાડા છે। મહેસાણા જિલ્લાનું મહેસાણા જ છે। મોરબી જિલ્લાનું પણ મુખ્ય મથક મોરબી। એ જ રીતે રાજકોટ જિલ્લાનું પણ મુખ્ય મથક રાજકોટ અને વડોદરા તથા વલસાડનું પણ જે મુખ્ય મથક છે વડોદરા અને વલસાડ છે। જ્યારે સાબરકાંઠાનું મુખ્ય મથક એટલે કે સાબરકાંઠા જિલ્લાનું જે મુખ્ય મથક છે એ કયું છે? તો કે હિંમતનગર। અને સુરત જિલ્લાનું મુખ્ય મથક સુરત। જ્યારે સુરેન્દ્રનગર જિલ્લાનું મુખ્ય મથક સુરેન્દ્રનગર। તો આ રીતે જે જિલ્લાઓ છે તેમના મુખ્ય મથકો છે એ અહીં આપણે જોઈ ગયા છીએ। તો આ રીતે અહીં જે જિલ્લાઓ છે અને મુખ્ય મથક છે આપેલ। તો આગળ આપણે જે 33 જિલ્લાઓ છે તેમના વિશેની માહિતી મેળવી ગયા છીએ। હવે આપણે જે આપણો જિલ્લો છે સુરત તેના વિશેની માહિતી મેળવશું। તમારા જિલ્લાની નીચે મુજબની માહિતી જે નવનીતમાં આપેલા પરિસ્થિતિના આધારે લખો। એ પહેલાં શું હશે? જિલ્લાનું નામ અને મારા જિલ્લાનું નામ શું છે? તો કે સુરત છે। આપણે સુરત જિલ્લામાં રહીએ છીએ જેથી કરીને આપણે શું કરી લખશું? સુરત। હવે જિલ્લાનું મુખ્ય મથક શું હશે? તો કે સુરત। આપણે જોઈ ગયા આગળ કે બધા જિલ્લાઓ હતા એમના મુખ્ય મથકો હતા, તો કે આપણા સુરત જિલ્લાનું જે મુખ્ય મથક હતું તો કયું હતું? સુરત જ હતું।
જ્યારે જિલ્લાના તાલુકા તો કે સુરત સિટી, ચોર્યાસી, ઓલપાડ, કામરેજ, માંગરોળ, માંડવી, બારડોલી, મહુવા, પલસાણા, ઉમરપાડા આ 10 તાલુકાઓ છે એ આપણા સુરત જિલ્લામાં આવેલા છે. જ્યારે પર્વત અને ડુંગર છે એ આપણા સુરત જિલ્લામાં એક પણ નથી. એ જ રીતે નદીઓ તો કઈ કઈ નદીઓ આવેલી છે તો કે તાપી, કીમ, મીંઢોણા, પૂર્ણા, અંબિકા, સાગર કિનારો વગેરે આવેલા છે. એ જ રીતે વનસ્પતિ તો કઈ કઈ વનસ્પતિ ઉગે છે તો કે શાક, વાંસ, હળદરવો, શેમળો, મહુડો, ટીમરું, તાળ, નારિયેળી, ખાખરો, આંબળા, બેહડા વગેરે જેવી વનસ્પતિ છે એ આપણે અહીં ઉગે છે. તો એ જ રીતે આપણા જે સુરત જિલ્લામાં પ્રાણીઓ છે તો કયા કયા પ્રાણીઓ છે જોવા મળે છે તો કે ગાય, બળદ, ભેંસ, ઘેટા, બકરા, હરણ, દીપડા વગેરે જેવા પ્રાણીઓ છે એ આપણે સુરત જિલ્લામાં જોવા મળે છે. તો ખેતીના પાક આપણા જે સુરત જિલ્લામાં ખેતીના પાક કયા કયા છે તો કે ડાંગર, જુવાર, કપાસ, શેરડી, મગફળી, તુવેર, તેલીબિયા, શાકભાજી, ફળો વગેરે જેવા ખેતીના પાકો આપણે અહીં લેવામાં આવે છે. હવે ઉદ્યોગો તો કે આપણે સુરત જિલ્લામાં કયા કયા ઉદ્યોગો વિકસ્યા છે તો કે સુતરાઉ કાપડ, આર્ટ સિલ્ક, હોઝિયરી, જરીકામ, હીરા, આજસાળ, વિદ્યુતના સાધનો, રસાયણ અને દવાઓ, આ ઉપરાંત કાગળ, ખાંડ, ડેરી ઉદ્યોગ વગેરે જેવા ઉદ્યોગો છે એ આપણા સુરત જિલ્લામાં વિકસ્યા છે. હવે આપણા જિલ્લાનો ખોરાક છે, ખોરાક કયો કયો લે છે તો કે ચોખા, ઘઉં, જુવાર, કઠોળ, ફળ, દૂધ, ઘી, માખણ, શાકભાજી વગેરે જેવો ખોરાક અહીં લેવામાં આવે છે. સુરત જિલ્લાના જે રેલવે સ્ટેશન છે તે કયા કયા તો કે સુરત, કોશંબા, બારડોલી વગેરે આ જે 3 સ્થળો છે ત્યાં રેલવે સ્ટેશન છે. આ ઉપરાંત જે શહેરો છે, જે મહત્ત્વના શહેરો સુરત જિલ્લામાં કયા કયા આવેલા છે તો કે સુરત, મગદલા, ડુમસ, હજીરા, બારડોલી, ઉકાઈ, માંડવી આ બધા શહેરો અહીં આવેલા છે. જોવાલાયક સ્થળો તો કે સુરત હવાઈ મથક, જે આપણે ડુમસ રોડ પર એરપોર્ટ છે તે ડુમસ, જે હવા ખાવાનું સ્થળ, ઉકાઈ, થર્મલ પાવર સ્ટેશન, બંદર એટલે કે મગદલા અને હજીરા. આ ઉપરાંત જે લોકોત્સવ અને મેળાઓ છે તે કયા કયા અહીં ભરાય છે તો કે આદિવાસીઓના જે જુદા જુદા મેળાઓ છે તે સુરતમાં આપણે મેં કીધું એ રીતના તો કે આગળ કહી ચૂકી છું કે વનિતા વિશ્રામ ગ્રાઉન્ડ ખાતે ભરાય છે. આ ઉપરાંત જે અલગ અલગ સ્થળે જેમ કે ગોપી તળાવ ભરાય છે, બધા અલગ અલગ સ્થળે ભરાતા મેળા, ડોલવણમાં ભરાતા મેળા, અહીં આ રીતે જે મેળાઓ ભરાય છે તેમની અહીં યાદી આપેલી છે. જ્યારે ક્ષેત્રફળ એટલે કે ચોરસ કિમીમાં જે ક્ષેત્રફળ છે આપણા સુરતનું તો કેટલું છે તો કે 4,212 જેટલું ચોરસ કિલોમીટર ક્ષેત્રફળમાં આવેલું છે. કુલ વસ્તી તો કે 60,79,231 જેટલી અહીંની જે વસ્તી છે એ જોવા મળે છે.